सिद्धपुर कांग्रेस पक्ष द्वारा अहमद पटेल नू दुखद निधन थता श्री आकेड मां शोक सभा राखवामां आवी। भरूच जिल्लाना अंकलेश्वर तालुकाना पीरामण गामना वतनी राज्यसभाना सांसद एवा अहमदभाई पटेल नू निधन थवाथी सिद्धपुर खाते कांग्रेस पक्ष द्वारा शोक सभा राखवामां आवी। આજે આખા દેશમાં કોરોના માંજા મૂકી છે ત્યારે આ કહેરમાં કોંગ્રેસના દિગ્ગજ ગણાતા ભરૂચ જિલ્લાના પીરામળ ગામના દેશમાં લોકચાહના મેળવનાર અહેમદ પટેલની સિદ્ધપુર ખાતે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ઓફિસ ખાતે સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા શોક સભા રાખવામાં આવી હતી, જેમાં ચંદનજી ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસમાં એક દિગ્ગજ નેતાની ખોટ પડી છે અને દુઃખ વ્યક્ત કર્યું હતું। આ પ્રસંગે સિદ્ધપુર તાલુકાના કોંગ્રેસ પક્ષના મંત્રી ઇબ્રાહીમભાઈ ચારોલિયા, સહમંત્રી શ્રી દશરથભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીમાં મોટી ખોટ દેખાઈ રહી છે। પરમ કૃપાળુ પરમાત્મા અને સદારામ બાપાને પ્રાર્થના કરું કે એમના પરિવાર ઉપર આવેલી આ ધૂપ, કોંગ્રેસ પરિવાર ઉપર આવેલી આ ધૂપ સહન કરવાની શક્તિ આપે અને એમના પરિવારમાં પણ આ સહન કરવાની શક્તિ આપે એવો શોક સંદેશો આપે। અહેમદભાઈ પટેલ કોંગ્રેસના ખૂબ જ અગ્રણી નેતા હતા। આજે અહેમદભાઈ આપણી સૌની વચ્ચે રહ્યા નથી। અહેમદભાઈ પટેલ ગુજરાતનું ગૌરવ, દેશનું ગૌરવ અને અહેમદભાઈએ જે કરેલા કાર્યો આજે ગુજરાતની પ્રજા ક્યારેય ભૂલી શકે એમ નથી, કોંગ્રેસ પરિવાર પણ એમને ક્યારેય ભૂલી શકે એમ નથી। અહેમદભાઈ પટેલનું દુઃખદ અવસાન સમગ્ર દેશને અને સમગ્ર કોંગ્રેસવાસીઓ માટે ખૂબ જ આઘાતની લાગણી પડતું આ દુઃખદ અવસાન છે। અહેમદભાઈ પટેલ 85થી 2020 સુધી સતત સરકારની સાથે લાવી રહ્યા, આજે કોંગ્રેસમાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવાનો સમય આવ્યો, તે પોતે રહ્યા રાજ્યસભાની ચૂંટણી